નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો દર અઠવાડિયાની જેમ આજના વિડીયોમાં પણ આપણે જાણીએ કે આવનારું અઠવાડિયું આપણા માટે શું લઈને આવ્યું છે તો મિત્રો આજની પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત દોડધામથી થતી દેખાય છે અને આ દોડધામ તમારા નોકરી વેપાર અંગેના કામકાજ માટે હશે ને આ દોડધામ પછી તમારી આવકમાં વધારો પણ થઈ શકે છે જે લોકો ઉચ્ચ કક્ષાનો અભ્યાસ કરે છે જે લોકો વેપાર ધંધામાં નોકરીમાં સેટ થવાની ગણતરી સાથે મહેનત કરી રહ્યા છે એ લોકો માટે આ સમય ખૂબ સારો અને મહત્વપૂર્ણ સાબિત થાય વેપારમાં વિરોધીઓ આપના ગ્રાહક વર્ગને તોડવાનો પ્રયત્ન કરે પણ એ લોકો એમાં ફાવે નહીં જે લોકો શેર બજાર સાથે જોડાયેલા જે લોકોએ પોતાની આગવી સૂઝ વાપરીને આ વખતે શેર બજારમાં રોકાણ કરશો તો તમને સારો ફાયદો મળી શકે છે મિત્રો આ અઠવાડિયામાં વાહનનો ઉપયોગ કરો તો ધ્યાન રાખજો ગતિમર્યાદાનું પાલન કરજો નહીં તો નુકસાન થવાનો એક્સિડન્ટ થવાનો કે ઈજા થવાનો યોગ પ્રબળ રીતે જોઈ શકાય છે તો મિત્રો હવે જોઈએ આપને બહેનો માટે અઠવાડિયું કેવું બહેનો માટે આમ જોઈએ તો પતિનો સંતાનોનો ઘરના વડીલોનો સાથ સહકાર મળતો દેખાય છે જે બહેનો નોકરી વેપાર કરે છે એ લોકોએ થોડીક દોડધામ પછી સારું ફળ મેળવવાની આશા રાખવી જોઈએ અને ઘણી વખત આપણે એવું વિચારીએ કે ભાઈ આ તો મળવાનું જ છે એના માટે આપણે કોઈ ધ્યાન નથી આપતા તો જે બહેનો આવા વિચારો સાથે અઠવાડિયું વિતાવશે તો એને મળનારો લાભ દૂર ઠેલાઈ જાય અથવા તો આત્માથી સરી જાય તો બહેનોએ આ બાબતમાં ધ્યાન અવશ્ય રાખવું વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે બસ પરીક્ષાઓ શરૂ થઈ ગઈ ધ્યાન એકાગ્ર કરીને અભ્યાસમાં જોડાઈ જાઉં અને પરીક્ષાઓના પેપરો લખતી વખતે મન શાંત રાખીને જે કંઈ પણ તમે યાદ રાખ્યું છે એને યોગ્ય રીતે પેપરમાં યોગ્ય જવાબો આપીને સારું પરિણામ લાવવાની કોશિશ કરજો તો મિત્રો હવે જોઈએ આપને કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે મેષ રાશિવાળા માટે આ વખતે પીળો કલર લાભકર્તા છે અને એક નંબરનો અંક ખૂબ ફાયદાકારક સાબિત થાય તો મિત્રો હવે જોઈએ આપને મેષ રાશિએ કરવાના ઉપાય મેષ રાશિવાળાએ આ અઠવાડિયું સવારે મીઠું ખાઈ પાણી પીને શરૂઆત કરવી જોઈએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ હનુમાનજીની આરાધના કરવી જોઈએ ભાઈ સાથેના સંબંધો સુધારવાના પ્રયત્ન કરવા જોઈએ અને સંબંધો સારા છે તો એમાં મજબૂતાઈ લાવવાની કોશિશ જરૂર કરજો સોનું ચાંદી તાંબુ આવી ધાતુ ભેગી કરીને પહેરી શકાય એકલું તાંબુ પહેરી શકાય હનુમાનજીને રેવડીનો બુંદીનો પ્રસાદ ધરાવીને ખાવો જોઈએ ખવડાવવો જોઈએ આ અઠવાડિયામાં ખાસ મામાની સેવાનો મોકો મળે તો ચૂકતા નહીં

તો વેપારમાં ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થશે અટકેલા કામોનું નિવારણ લાવી શકશો અને જીવનમાં સારી પ્રગતિને પંથે આગળ ચાલી શકશો આર્થિક સંજોગોમાં ઘણો સારો સુધારો આવે અને આપણે આર્થિક સ્થિતિ મજબૂત બનતી દેખાય આ અઠવાડિયામાં છે ને વધુ પડતા લાગણીશીલ નહીં થતા વધુ પડતા લાગણીશીલ થશો તો તકલીફ પડે તો મિત્રો ચોક્કસપણે ધ્યાન રાખજો થોડી ધીરજ થોડી સમજ આ બધી વસ્તુ આપણા માટે બહુ મહત્ત્વની સાબિત થાય તો મિત્રો હવે જોઈએ બહેનો માટે બહેનો માટે પણ આ અઠવાડિયું ખરેખર સારું છે પતિનો સાથ મળે કોઈ નાની મોટી નોકરી કરો છો તો એમાં સારું કામ કરી શકો પણ બહેનોએ આ અઠવાડિયામાં સંતાનો પ્રત્યે સજાગ રહેવાની જરૂર દેખાય છે સંતાનોના કામમાં કંઈક નાની મોટી તકલીફ આવવાની શક્યતાઓ નકારી ન શકાય તો બહેનોએ પોતાના બાળકો પર ધ્યાન જરૂર આપવું તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે પણ અઠવાડિયું સારું છે ઘણા બધા દિવસથી તમે જે મહેનત કરી છે ને એનું સારું ફળ લેવાનો સમય અત્યારે ચાલી રહ્યો તો પરીક્ષામાં ધ્યાન આપી એકાગ્ર મનથી તમારા પેપર લખજો અને સારા પરિણામની આશા સાથે પરીક્ષાઓ પૂર્ણ કરજો તો મિત્રો હવે જોઈએ કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે વૃષભ રાશિવાળા માટે આ વખતે આસમાની કલર ફાયદાકારક છે ને ત્રણ નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય વૃષભ રાશિવાળાએ અઠવાડિયામાં દહીં ચોડીને સ્નાન કરવું જોઈએ અને આ નાનકડા ઉપાયથી તમને અઠવાડિયામાં ઘણા સારા ફાયદા થાય આ અઠવાડિયામાં કાળી ગાયની સેવા એ પણ આપણા માટે મહત્વની સાબિત થાય ને શિંગડા વગરની ગાય હોય તો વધુ સારું પરિણામ પ્રાપ્ત થાય આ અઠવાડિયાનું કોઈ પણ કામ બે યોગ્ય માણસની સલાહ લઈને કરશો તો સારા પરિણામ ચોક્કસ મળશે દહીં રૂં કપૂર ઘી આવી વસ્તુઓ મંદિરમાં દાન કરી શકાય અને સફેદ સુગંધિત ફૂલથી મા લક્ષ્મીની પૂજા કરીએ તો પણ આપણે ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય તો મિત્રો હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ મિથુન મિથુન રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત થોડીક પ્રતિકૂળતાથી થતી દેખાય છે કામમાં અવરોધ આવવા રોકાવટ આવી પણ જરાક પણ ડૈરા વગર આ અઠવાડિયાનો સમય આગળ વધારવાનો જ અને થોડી ધીરજ અને હિંમત તમારી આવકમાં વધારો તો લાવશે જ પણ સાથે સાથે અઘરા કામોને સરળ પણ કરી નાખશે ઘણા બધા લોકો શરૂઆતના બે ત્રણ દિવસ પછી નબળા સંજોગોને પાર કરીને સારી પરિસ્થિતિમાં પહોંચી શકશે આ અઠવાડિયામાં મિથુન રાશિવાળાએ જમીન મકાન વાહન આ બધા કામોમાં ઉતાવળ નહીં કરવી ધીરજ રાખશો તો કામનું પરિણામ ચોક્કસ સારું આવશે આ અઠવાડિયામાં કામો ધ્યાનથી કરશો તો સમય કરતાં પહેલાં પૂરા કરી શકશો અને ખાસ મિથુન રાશિવાળા માટે અઠવાડિયામાં સમજદાર સંતાનોનો સાથ મળવાનો જ તો એ પણ આપણા માટે એક ફાયદો રહેશે કામમાં આપણે ઝડપ લાવી શકીશું સંતાનોની સહાયથી એને સરળ બનાવી શકશું ખાસ કરીને સંતાનોના લગ્નના કામો ઉકેલી શકાય અને એનાથી તમને બહુ મોટી રાહત મળે જે લોકોએ ખૂબ સમજી વિચારીને ભૂતકાળમાં શેરબજારમાં રોકાણ કર્યું છે એ લોકો માટે અત્યારે ફાયદો થતો દેખાય મિત્રો મિથુન રાશિવાળાને ખાસ અંગત સલાહ વ્યસનોથી દૂર રહેવું જરૂરી દેખાય છે નહીં તો ડાક્ટરનું ઘર નજીક જ લાવવું પડે ધ્યાન રાખજો તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો બહેનો માટે અઠવાડિયામાં પિયરની ચિંતા સતાવતી દેખાય છે પિયરથી કોઈક એવી ઘટનાના સમાચાર આવે જે તમને બેચેન કરી મૂકે તમારી ચિંતાઓ વધારે તો પહેલેથી ધ્યાન રાખજો તકેદારી રાખજો ને આવા સમયને પહોંચી વળવાની તૈયારી સાથે રહેજો તો ચોક્કસ સમયસર પહોંચી બી શકશો અને તકલીફ નહીં પડે અને બાળકોનું ધ્યાન અવશ્ય રાખજો તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું થોડું સંભાળીને ચાલવાનું દેખાય કદાચ આપણે પરીક્ષાની તૈયારીમાં કાચા પડતા હોય ને એવો અનુભવ થાય તો ખાસ વિદ્યાર્થી મિત્રોએ પોતાના સહપાઠી ઘરના ભાઈ બહેન વડીલો પોતાના શિક્ષક ટ્યુશનના શિક્ષક આ લોકોની સહાય લઈને નબળાઈ દૂર કરવાની કોશિશ અવશ્ય કરજો તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે મિથુન રાશિવાળા માટે લીલો કલર ફાયદાકારક છે અને પાંચ નંબરનો અંક વધુ સારું પરિણામ અપાવી જાય તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય મિથુન રાશિવાળાએ આ અઠવાડિયામાં ખાસ ગાયની સેવા કરવાની છે ચિત્રી ગાયની સેવા ખૂબ લાભદાયક રહેશે ભાગીદારીમાં કોઈ કામકાજ કરવા નહીં કન્યાદાનનો મોકો મળે તો ચૂકવું નહીં આ અઠવાડિયામાં આપણા પૈસા વ્યાજે આપીશું નહીં અને સ્ત્રીઓનું સન્માન અવશ્ય કરશું બેન ભોઈ માસી સાડી આવા પાત્રતા ત્યાં જઈએ તો મીઠાઈ લઈને જવી જોઈએ અને મિત્રો ચંડી વાંચન અચૂક કરજો અને ઘરમાં ઇલેક્ટ્રોનિક સામાન બગડેલો પડ્યો હોય તો એને કાઢી નાખજો તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્કરાશ કર્ક રાશિ કર્ક રાશિવાળા માટે આ અઠવાડિયું પોતાનો જે જીવનનો પાયો છે ને એને મજબૂત કરવાનો છે સ્વ સ્વબળે સખત મહેનત કરીને પાયો મજબૂત કરીને આ અઠવાડિયું આપને ધ્યાનમાં રાખવાનું છે આર્થિક રીતે બળવાન બનવાની પ્રેરણા અંદરથી પહેલેથી જ પ્રબળ છે ને એને પૂરી કરવા માટે આપણે મહેનત તો કરવી જ પડશે આ સપ્તાહ દરમિયાન કરેલા કામોમાં સારી સફળતા મળે એ કામની કદર પણ થાય કદર થવાથી પ્રશંસા થવાથી આપણી કામ કરવાની જે પદ્ધતિ છે ને તે પસંદ આવવાથી આપણો ઉત્સાહ વધતો દેખાય જ જે લોકો સિઝનલ ધંધો કરે જે લોકોને આકસ્મિક ઘરાકી આવી જાય ને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય આ અઠવાડિયામાં કંઈક મિલકતના ભાગલા જેવા પ્રશ્નો પણ તમારી સામે આવી શકે છે તો એના માટે પણ તમારે થોડી તૈયારી રાખવી પડશે આ બાબતો આપણા મનને નિરાશ કરનારી સાબિત થઈ શકે છે પણ ડરવાનું નથી આપણે અઠવાડિયાની શરૂઆતમાં જ નક્કી કરવાનું છે ને કે આપણે સ્વબળે ઊભા થવાનું જે લોકો સ્વચ્છંદી સ્વભાવ ધરાવે છે એ લોકોએ પરેશાન થવાનો સમય પણ ભોગવવો પડે ખાસ કરીને જે લોકો કોઈ મોટી જગ્યાઓમાં કામ કરે છે ફેક્ટરીમાં ઓફિસોમાં એ લોકોએ થોડી વધુ મહેનત કરવી પડે પોતાની જાતને ટકાવી રાખવા માટે તો નવાઈ નહીં બહેનો બહેનો માટે અઠવાડિયું સામાન્ય છે કોઈ જાતનો પ્રોબ્લેમ દેખાતો નથી અને કોઈ જાતની મુશ્કેલીનો સામનો કરવાનો આવતો નથી પણ ધીરજ રાખી વાણી વ્યવહાર પર કંટ્રોલ રાખીને ચાલીશું તો લગભગ આપણને કોઈ પ્રોબ્લેમ આવવાનો નથી તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું વિદ્યાર્થી મિત્રોએ અઠવાડિયામાં થોડીક મહેનત કરવાની જરૂરિયાત દેખાય છે તો મન શાંત રાખીને પોતાના અભ્યાસમાં જોડાઈને થોડી મહેનત વધુ કરશો વાંચન લેખન થોડું વધારશો તો તમારી આવડતમાં વધારો થાય ને અત્યારે ચાલતી પરીક્ષાઓમાં અને અત્યારે ચાલતી પરીક્ષાઓમાં સારું પરિણામ આપણે ચોક્કસ રીતે મેળવી શકીએ તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે કર્ક રાશિવાળા માટે આ વખતે ક્રીમ કલર ફાયદાકારક છે ને આઠ નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય તો મિત્રો હવે જોઈએ કર્ક રાશિએ કરવાના ઉપાય કર્ક રાશિવાળાએ આ વખતે એક ક્રીમ કલરનો રૂમાલ અથવા કપડું સાથે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ શિવજીની આરાધના કરવી જોઈએ દૂધનું દાન કોઈ માંદા વ્યક્તિને આપવું જોઈએ માતાની સેવા કરવી જોઈએ પોતાની દીકરીની દરેક ઈચ્છાઓ પૂર્ણ કરવી જોઈએ આ અઠવાડિયામાં લીલા રંગના કપડાં પહેરવાથી બચશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય પાણી દૂધ ચાંદીના વાસણમાં પીઓ છો તો વધુ સારા પરિણામ મિત્રો કાચના વાસણનો યુઝ નહીં કરતા તાંબુ પિત્તળ અથવા ચાંદીમાં પાણી પીઓ દૂધ પીઓ તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય અને શિવજીની આરાધના બિલકુલ પણ ભૂલાઈ નહીં એનું ધ્યાન રાખજો તો મિત્રો હવે જોઈએ આપને આજની પાંચમી રાશિ સિંહ રાશિ સિંહ રાશિ સિંહ રાશિવાળા માટે આ અઠવાડિયું ખરેખર સારું પણ છે સાચવવાનું પણ છે ઘણા સિંહ રાશિવાળા પોતાના બોલથી આ અઠવાડિયું બગાડી શકે છે વિવાદનો સામનો કરી શકે છે ને એના કારણે મળનારો લાભ ગુમાવી પણ શકે છે આ અઠવાડિયામાં સામાજિક અને વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવું પડે એનો એક અલગ પ્રકારનો ગુસ્સો તમારા મન પર છવાયેલો દેખાશે આ અઠવાડિયામાં છે ને સિંહ રાશિવાળાએ ગજાબારના સાહસોથી દૂર રહેવું ખૂબ જરૂરી છે જે લોકો એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો કરે છે એ લોકો માટે અઠવાડિયું સારું સાબિત થાય અને એમાં સારા પૈસા કમાઈ પણ શકાય આ અઠવાડિયામાં ઘણા બધાને જે મોસમ બદલાવાની હવે ગરમીની શરૂઆત થઈ છે તો એની અસર તમારી પર આવતી દેખાય છે ને એનાથી થતા રોગોથી સાવધાની રાખવી જરૂરી બનશે તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો બહેનો માટે અઠવાડિયું ખરેખર સારું કોઈ માંગલિક પ્રસંગમાં ભાગ લેવાનું થાય સંતાનોના માંગલિક પ્રસંગ હોય તો એને સારી રીતે ઉકેલી શકો અને થોડીક નાની સરખી મહેનત પછી તમને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય પણ બહેનોએ પોતાની તબિયતનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું બિલકુલ સામાન્ય છે તમારો રોજિંદો ક્રમ ચાલી રહ્યો છે બસ એની પર ધ્યાન આપજો એ બગડે નહીં અને અભ્યાસમાં જે તમે મહેનત કરી રહ્યા છો એનું સારું પરિણામ લેવાનો સમય અત્યારે ચાલી રહ્યો છે તો પરીક્ષામાં યોગ્ય જવાબો આપી અને સારા માર્કે પાસ થવાની તૈયારીઓ તમારે કરવાની છે તો મિત્રો હવે જોઈએ કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા સાબિત થાય સિંહ રાશિ માટે પીળો કલર અને ચાર નંબરનો ખૂબ સારું પરિણામ અપાવે તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય સિંહ રાશિ સૂર્યનારાયણને જલ ચડાવવું જોઈએ સૂર્ય નમસ્કાર કરવા જોઈએ ફોઈના છોકરા સાથેના સંબંધો મજબૂત રાખવા જોઈએ પીળા રંગના દોરામાં અથવા તા સોનાની ચેનમાં એક તાંબાનો કાણો પૈસાથી આવતો હતો જૂનો એવો એક સિક્કો તમારે ગળામાં પહેરવો જોઈએ અઠવાડિયામાં તે સિવાય વાંદરાને ખાવાનું આપો કીડીને લોટ નાખો સરકારી કર્મચારીઓ સાથે વાદ વિવાદ નહીં કરતા નહીં તો કાયદાકીય ગુંજમાં ભેરવાશો તો મિત્રો ન નનકડા ઉપાય આપણા જીવનમાં મોટો બદલાવ લાવી શકે તો મિત્રો હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ કન્યા કન્યા રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત થોડી શારીરિક અસ્વસ્થતાથી થતી દેખાય છે ભાઈ તો શરીરનું ધ્યાન રાખજો તબિયતનું ધ્યાન અવશ્ય રાખજો આ અઠવાડિયામાં સરકારી નોકરી કરતા લોકો માટે એક સારો ચાન્સ સામે આવે પણ મિત્રો ઝડપવામાં થોડી તકલીફ પડશે તો સજાગ રહેજો સાવધાન રહેજો તો તમને એમાં સારી સફળતા મળે આ અઠવાડિયામાં છે ને કોઈક અલગ પ્રકારની કોઈક સ્કીમ તમારી સામે આવે લોભામણી સ્કીમ આવે એમાં બિલકુલ પણ ધ્યાન નહીં આપતો નહીં તો એમાં ભેરવાઈ ગયા તો સમજો કે લાંબુ આર્થિક નુકસાન થવાની શક્યતાઓ પણ દેખાય છે આ અઠવાડિયામાં કેવું થશે ખબર તમને એમ થશે કે લાભ મારા સુધી પહોંચી ગયો સફળતા મારા સુધી આવી ગઈ હું એને પકડી લઉં ને પકડવા જશો એટલે સફળતા આગળ ચાલી જાય લાભ આપનાથી દૂર ઠેલાઈ જાય પણ આપણી સજાગતા આપની ચપળતા અને આપની આવડત ચોક્કસ આપણે કામે લગાવીએ તો આને આપણે પકડી શકીએ આ અઠવાડિયામાં સામાજિક અને વ્યવહારિક કામોમાં દોડધામ થાય દોડધામની સાથે ખર્ચ થાય તો એની તૈયારી પણ પહેલેથી કરજો હા આ અઠવાડિયામાં એક સરસ ફાયદો થવાનો છે કે દુશ્મનો સાથે આપણા હરીફો સાથે આપણા નજીકના કોઈ સ્નેહી સાથે જો આપની કંઈક પેલી મંદૂક જેવી ગાંઠ પડેલી હોય તો એ ઉકેલવામાં તમે સફળ થશો આ એક ફાયદો જરૂર થવાનો છે તો ધ્યાન રાખજો અને સફળતા દૂર ન જાય એની કાળજી અવશ્ય રાખજો તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો બહેનો માટે આ અઠવાડિયું ખરેખર ખૂબ સુંદર એમાં પણ જે લોકોના લગ્ન નથી ત્યાં એ લોકો માટે આ અઠવાડિયું ખૂબ સરસ કોઈ પ્રસંગમાં કોઈ સગાઓ આ તે ગમે તે રીતે તમારા માટે કોઈ યોગ્ય પાત્રની વાત આવે જોવાનું થાય જોશો એને જીવનમાં ચકાસીને ઉમેરવાની કોશિશ કરજો ચોક્કસ ફાયદો થશે ચકાસવાની વાત કરી છે એની પર જોર મૂકજો કારણ કે ઘણીવાર આપણે દેખાવથી અથવા પરિસ્થિતિથી વાકેફ નથી હોતા અને આપણે હા કહીએ પણ લગ્ન પછી આ પરિસ્થિતિઓ અને સ્વભાવ કે જે કંઈ બી સામે આવે જ ત્યારે આપણને દુઃખ થાય તો આ બધી બાબતની ચકાસણી કરીને પછી આ બાબતમાં આગળ વધશો તો બહેનો માટે વાંધો નથી તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું થોડીક વધુ મહેનત કરવાની રાહ જુએ છે તો મિત્રો થોડીક વધુ મહેનતની સાથે આગળ ચાલશો તો બહુ વાંધો નહીં આવે એકાગ્ર મનથી પરીક્ષાઓ આપો અને સારા પરિણામની સાથે ઉત્તીર્ણ થાઓ એવા અમારા આશીર્વાદ એવી અમારી શુભેચ્છા તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે કન્યા રાશિવાળા માટે લાઇટ ગ્રીન ફાયદાકારક રહે અને સાત નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય કન્યા રાશિવાળાએ ખાસ મા દુર્ગાનો ચંડી પાઠ વાંચવો જોઈએ દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઈએ પક્ષીઓની સેવા કરવી જોઈએ પક્ષીઓને ચણમાં લીલા મગ નાખવા જોઈએ બેન દીકરીઓને કંઈક સારી ભેટ આપવી જોઈએ બેન દીકરીના ઘરે જાઓ તો મીઠાઈ લઈને જજો હિજરાના આશીર્વાદ લેજો નાની નાની કન્યાઓને મીઠું દૂધ પીવડાવી શકાય ઘણા બધા નાના ઉપાયો આપણે કરીએ તો આપણે ઘણા સારા પરિણામ પ્રાપ્ત થાય શું તમે ડૉક્ટરે રિપોર્ટ કરાવીને કંટાળી ગયા છો તો ચાલો જાણીએ આપણે આપણી જન્મકુંડળીથી આપણને કયો રોગ થયો છે

ચાલો બનાવી આપની પોતાની લાલ કિતા નંબરોથી તમે અમારો સંપર્ક કરી શકો છો તો મિત્રો હવે જોઈએ આપણે આજની સાતમી રાશિ તુલા રાશિ તુલા તુલા રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત થોડી મુશ્કેલી ભરી દેખાય છે નાના નાના અવરોધો તમારા કામને રોકે એમાંથી બહાર નીકળવું આપના માટે થોડું અઘરું થઈ જાય આ અઠવાડિયામાં જે લોકો નાણાકીય જવાબદારી સંભાળે જે લોકોએ અઠવાડિયું સંભાળીને વિતાવવાની જરૂરિયાત છે ખૂબ સાવધાની સાથે તમારો વ્યવહાર આ અઠવાડિયામાં કરવાનો છે અને અઠવાડિયાના ચારેક દિવસ પછી ઘણી સારી સફળતાઓ પણ તમારી રાહ જોઈ રહી છે લગભગ બુધવાર ગુરુવાર પછી આનંદદાયક વાતાવરણમાં જીવવાનો મોકો મળે ઘણા બધા સારા કામો પૂરા કરી શકાય કોઈ નનકડી યાત્રા આપના કુટુંબ સાથે આપણે કરી શકીએ ને એનાથી પણ એક આનંદનો લાવો આપણને મળે આ અઠવાડિયામાં જે લોકોએ પોતે જીવનસાથી સોયધો છે એ લોકો માટે આ અઠવાડિયું સારું અને એમાં વડીલોના આશીર્વાદ મળી જવાની શક્યતાઓ નકારી ન શકાય તો પ્રયત્ન જરૂર કરજો આ અઠવાડિયામાં છે ને વેપારમાં કોઈની સાથે મનદુખ થાય મતભેદ થાય તો શાંત મને આ કોયડો ઉકેલજો ઉતાવળ નહીં કરતા નહીં તો નુકસાન થાય તો મિત્રો હવે જોઈએ આપને બહેનો બહેનો માટે તુલા રાશિની બહેનો માટે અઠવાડિયું ખરેખર સારું બહેનો માટે અઠવાડિયામાં દરેક કામમાં સાનુકૂળતા આવતી દેખાય છે નક્કી કરેલા કામો આપણે સમયસર પૂરા કરી શકીશું એનો સારો લાભ કમાઈ શકશું જે બહેનો વેપાર કરે છે નોકરી કરે છે એ લોકો માટે પણ આ અઠવાડિયું ખૂબ સારું સાબિત થાય બહેનોએ આ અઠવાડિયામાં વધારાનું કામ મતલબ પેલું આપણું ગજાબારનું કામ જેને કહીએ ને એવા કામોથી બચીને રહેવું જરૂરી દેખાય છે જેટલું કરી શકો એટલું કરજો વધારાના કામો કરવામાં મુશ્કેલીઓ પડી શકે છે તો મિત્રો હવે જોઈએ આપને વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખરેખર સારું છે થોડીક મહેનતે વધુ સારું પરિણામ પ્રાપ્ત થઈ શકે છે પણ મન એકાગ્ર રાખીને કરશો તો વધુ સારા ફાયદા તમને મળી શકે મિત્રો જીવનમાં જ્યારે જ્યારે પણ મુશ્કેલીઓ આવે ને ત્યારે વડીલોની સલાહ ખૂબ કામની તો બહેનોએ આ અઠવાડિયામાં કોઈ પણ નાની મોટી અડચણમાં વડીલોની સલાહ લઈને કામ કરવું જરૂરી છે તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખરેખર સારું ઘણા બધા સમયથી કરેલી મહેનતનું સારું ફળ ભોગવવાનો સમય હવે આવી રહ્યો છે ચાલી રહ્યો છે અને પરીક્ષાઓ જેમ જેમ પૂર્ણ થતી જશે તેમ તેમ તમને પોતાની જાત પર એક કોન્ફિડન્સ આવશે અને એનાથી તમને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થશે તો મિત્રો હવે જોઈએ આપને કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે તુલા રાશિ માટે સિલ્વર કલર ફાયદાકારક છે અને છ નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય તુલા રાશિવાળાએ આ અઠવાડિયામાં મા લક્ષ્મીની પૂજા સુગંધિત ફૂલોથી કરવી જોઈએ ખડી સાંકરનો પ્રસાદ માને ધરાવો જોઈએ ખીરનો પ્રસાદ ધરાવી શકાય બટાકા હળદરવાળા પાણીમાં કાપીને બાફવા જોઈએ ઠંડા કરીને ગાયને ખવડાવવા જોઈએ આનાથી તમારી શારીરિક જે તાકાત છે ને એ ખૂબ સરસ રીતે જળવાઈ રહેશે બટાકા દહીં ઘી આ બધી વસ્તુ દાન કરી શકાય આ અઠવાડિયામાં છે ને તમારો પહેરવેશ શુદ્ધ રાખજો સફેદ પહેરશો તો વધુ સારું ઘરે જે મહેમાન આવે એમની સેવા અચૂક કરજો અને પોતાના ચરિત્રને શુદ્ધ રાખશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય તો મિત્રો હવે જોઈએ આપને આજની આઠમી રાશિ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત બહુ જ ઝડપથી થતી દેખાય છે ઝડપથી એક પછી એક નાના મોટા કામો પૂર્ણ થઈ જાય અને સરસ રીતે પૂરા પણ થઈ જાય પણ આ ઝડપ છે ને તમારામાં એક અલગ પ્રકારનો જોશ ભરી દેશે પણ મિત્રો આ જોશમાં હોશ ખોવાઈ ન જાય એની કાળજી અઠવાડિયાના ભાગમાં રાખવાની છે કારણ કે અઠવાડિયાના મધ્યભાગમાં કાયદાકીય કામોમાં આપણે સપડાઈ શકીએ એવા સંજોગો છે તો એની પર ધ્યાન અવશ્ય આપજો જે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરે છે એ લોકો માટે પણ આ સમય થોડોક કસોટી ભૈરો દેખાય છે તો એની પર પણ તમારે ધ્યાન અવશ્ય આપવું મિત્રો અઠવાડિયામાં કોર્ટ કચેરીના અથવા કોઈ સરકારી એજન્સીને લગતા કામકાજમાં કોઈ ખોટી સલાહ ના આપી જાય એની કાળજી રાખજો તો યોગ્ય માણસ કાયદાકીય જે નિષ્ણાત છે એની સલાહ લઈ ને પછી આગળ ચાલશો તો વધુ સારા લાભ મળે અઠવાડિયાના અંત ભાગમાં છૂટક વેપારીઓ માટે સારો સાબિત થાય અને સારી ગરાકી તમને મળી જાય તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો બહેનો માટે બહુ નાની વાત કેવી છે ઉગ્રતા પર કાબૂ રાખજો ગુસ્સા પર કાબૂ રાખજો નહીં તો ગુસ્સા ભયરા વર્તનમાં તમારું કોઈ સરકારી કામ કોઈ કાયદાકીય કામ લગ્ન જીવનના અનુસંધાનમાં જો કોઈ કોર્ટ કેસ કે ચાલતું હોય તો ત્યાં તમને લોસ દઈ શકે તમારી કડવી વાણીથી અને તમારા ગુસ્સા ભરેલા સ્વભાવથી તો ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે આનું ચોક્કસ રીતે તમારે પર્સનલી મનમાં લઈને આ વાતો પર ધ્યાન આપવું પડશે તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખરેખર સંભાળવાનું છે કોઈ અગવડને કારણે મનમાં કંઈક ઉદ્વેગ ઉચાટ આવી શકે છે એનાથી બચવાનું છે અભ્યાસમાં કંઈ રહી ન જાય એને સંભાળવાનું છે અને એકાગ્ર મનથી પરીક્ષાઓ આપવાની છે ચોકસાઈ જરૂર રાખજો તો મિત્રો હવે જોઈએ આપને કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે વૃશ્ચિક રાશિ માટે આ વખતે પિંક ગુલાબી કલર ફાયદાકારક છે અને બે નંબરનો ખૂબ સારું પરિણામ અપાવી જાય તો મિત્રો હવે જોઈએ આપને વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય વૃશ્ચિક રાશિવાળાએ માતા ગાયત્રીનો પાઠ કરવો જોઈએ હનુમાનજીને સિંદુર ચડાવવું જોઈએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ મધ મધનું દાન કરવું જોઈએ સોનું ચાંદી તાંબુ આવી ધાતુઓ પહેરવી જોઈએ મોટા મામા હોય તો મામાની સેવા કરવી જોઈએ જે લોકો પેટના રોગથી પીડાય છે એ લોકોએ વળના જાણને મીઠું દૂધ ચડાવીને જે માટી પીની થાય એનો ચાલનો કરવો જોઈએ તો મિત્રો આવા નાના નાના ઉપાય જીવનમાં ઘણી મોટી સરળતાઓ લઈ આવે છે તો મિત્રો હવે જોઈએ આપણે આજની નવમી રાશિ ધન ધન રાશિ રાશિ ધન ધનરાશિવાળાએ અઠવાડિયામાં વ્યસ્ત રહેવું પડે એવો સંજોગ દેખાય છે પોતાના કામ તો ખરા જ પણ અડોશ પડોશના સગા સંબંધીના કોઈ મિત્રના કામ આપણે કરવા પડે ને એના માટે ઘણો બધો સમય ફાળવવો પડે પણ મિત્રો આ અઠવાડિયામાં જે કામ કરવાના ને એ કાર્યથી તમારો એક આત્મવિશ્વાસ અલગ પ્રકારની ઊર્જા મેળવી શકશે આ અઠવાડિયામાં છે ને ફરજ પ્રત્યે દ્રઢ થતા જશો અને ચોક્કસ એક અલગ પ્રકારની શિક્ષા તમને મળતી દેખાય છે ને આ અઠવાડિયાની કરેલી મહેનત રંગ પણ લાવશે આ અઠવાડિયામાં કોઈ નાનકડો પ્રવાસ થઈ શકે છે નોકરી વેપાર અંગેનું સ્થળ બદલાઈ પણ શકે છે આ અઠવાડિયામાં ધનરાશિવાળા માટે ખાસ સલાહ માતા પિતા કે વડીલો સાથે ખૂબ સારો વ્યવહાર કરજો વ્યવહારમાં બદલાવ ન આવે એનું ધ્યાન અવશ્ય રાખજો ઘણા બધા ધનરાશિવાળા જે લોકો શેરબજારમાં જોડાયેલા એ લોકોને શેરબજારમાં સારી રકમ મેળવવાનો મોકો મળશે જે ગુમાવ્યું છે ને એ રિકવર તમે કદાચ કરી શકો પણ મિત્રો આ અઠવાડિયામાં મારી એક સલાહ દરેક બાબતમાં તકેદારી અવશ્ય રાખજો ધનરાશિવાળાએ અઠવાડિયાના છેલ્લા સમયમાં છેલ્લા બે ત્રણ દિવસમાં શુક્રવારે શનિવારે તો સરકારી કામોમાં ધ્યાન આપજો નહીં તો ત્યાં કંઈક નાની મોટી ફસામણી થાય એવા સંજોગ બને તો મિત્રો હવે જોઈએ બહેનો બહેનો માટે અઠવાડિયું કેવું બહેનો માટે આ અઠવાડિયામાં ઉશ્કેરાટથી દૂર રહેવાની જરૂરિયાત દેખાય છે તમારા ઘરના રોજિંદા કામો સરળતાથી ચાલશે પણ કોઈક મહત્વનું કામ એવું આવે જેમાં આપણે ઘણી બધી મહેનત કરવી પડે ઘણો સમય આપવો પડે આરામને ભૂલવો પડે અને કોઈ કોઈ કામ એવા પણ આવે જેના માટે આપણે લાંબી દોડધામ કરવી પડે થોડીક ધીરજ તમને ઘણું બધું આપી જશે તો આ કાળજી અવશ્ય રાખજો વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું આનંદથી પસાર કરવાનું છે ભાઈ ઘણા બધા સરળતાના બનાવો તમારી સાથે જોડાય અભ્યાસ તમે સહેલો કરી શકો અને ચોક્કસપણે અત્યારે જો પરીક્ષા ચાલતી હોય ને તો ઘણા સારા પેપર લખીને આનંદનો અનુભવ લઈ શકશો તો મિત્રો હવે જોઈએ કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે ધનરાશિવાળા માટે આ વખતે લાલ આછો લાલ કલર ફાયદાકારક છે અને નવ નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય તો મિત્રો હવે જોઈએ આપને ધનરાશિએ કરવાના ઉપાય ધનરાશિવાળા માટે ઉપાયમાં ભગવાન વિષ્ણુની આરાધના વિષ્ણુ સહત્ર નામનો પાઠ ચણાની દાળનું દાન કોઈ ગરીબ માણસોને ચણાના લોટમાંથી બનેલી મીઠાઈ તમે ખવડાવી શકો છો કેસર હળદરનો ચાંદલો કરી શકો છો ઘરના વડીલોના આશીર્વાદ ખૂબ જરૂરી આ અઠવાડિયામાં તમારા ઘરે કોઈ માંગનારો આવે તેને એને ખાલી હાથે નહીં કાઢતા એક રૂપિયા જેવી રકમ પણ આપજો કરા તો મિત્રો હવે જોઈએ આપને આજની દસમી રાશિ મકર રાશિ મકર મકર રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત ખૂબ સુંદર એક પછી એક કામ ફટાફટ પતતા જાય એનું સારું પરિણામ આપણા સુધી પહોંચતું જાય સારી આપણી આર્થિક પરિસ્થિતિ સારી આપણી આવક આપણે ઊભી કરતા જઈએ અને આર્થિક પરિસ્થિતિમાં સુધારો લાવતા જઈએ પણ મિત્રો આ બધી બાબતોની સામે એક એવી ઘટના દેખાય છે જ્યાં આપણે ધ્યાન આપવું ખૂબ જરૂરી છે જીવનસાથીનું પત્નીનું પતિનું સ્વાસ્થ્ય ક્યાંક ને ક્યાંક બગડતું દેખાય છે તો એના માટે તમારે લાંબી દોડધામ કરવી પડે એવા સંજોગો ચોક્કસ દેખાય છે અઘરા ગામોમાં આકસ્મિક સહાયતા મળી જાય અને એ કામ આપણે સરળ બનાવી શકીએ મિત્રો આ અઠવાડિયામાં વાણી અને વ્યવહાર આ બે ખૂબ કાળજીથી ઉપયોગમાં લેજો નહીં તો તમારી જિંદગીની જે છાની વાતો છે બંધ મુઠ્ઠી ખુલી જાય એવા સંજોગો ઊભા થઈ શકે તેનું ધ્યાન અવશ્ય રાખજો આ અઠવાડિયામાં જે લોકોને મિલકતના ભાગલા થવાના છે બાપ દાદાની સહિયારી મિલકતમાં ભાગલા પડવાના જ એ કામ સરળતાથી ઉકેલી શકાય એવા સંજોગો બને જે લોકો સિઝનલ ધંધો કરે છે એ લોકોને આકસ્મિક ઘરાકી મળી જાય અને પૈસા છૂટા થાય તો મિત્રો હવે જોઈએ આપને બેનો માટે અઠવાડિયું કેવું બેનો માટે અઠવાડિયું સારું કોઈ પણ કામ તમે હાથમાં લેશો ને એમાં સફળતા મળશે સારી રીતે કામ પૂર્ણ કરીને આગળ વધી શકશો સારા પરિણામો તમે મેળવી શકશો તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું મિત્રો તમારા માટે અઠવાડિયું ખૂબ સારું ખૂબ સારી સફળતા અપાવનારો સમય દેખાય છે તો એકાગ્રમનથી અભ્યાસમાં જોડાઈ જજો મન શાંત રાખીને પેપર લખજો જવાબ બરાબર છે એની ચકાસણી કરજો આ અઠવાડિયામાં અપાયેલી પરીક્ષાઓમાં સારામાં સારું પરિણામ આપણે મેળવી શકશું તો મિત્રો હવે જોઈએ કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે મકર મકર રાશિવાળા માટે સ્ટીલ ગ્રે એટલે થોડોક આપણો ચમકતો ગ્રે કલર જે આવે ને એ ટાઈપનો ગ્રે કલર તમને ફાયદો આપી જાય અને અંકની દ્રષ્ટિએ જોઈએ તો આઠ નંબરનો અંક ચોક્કસ તમને સારામાં સારું પરિણામ આપે તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય મકર રાશિવાળાએ શનિ મહારાજની આરાધના કરવી જોઈએ શનિ ભગવાનને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ કાળા તલ કાળા અડદ જવ આવી વસ્તુ અર્પણ કરવી જોઈએ ભગવાનને કાળું વસ્ત્ર ધરાવવું જોઈએ કોઈ મજૂરને દૂધ પીવડાવવું જોઈએ બદામ નારિયેલ જેવી વસ્તુ માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં વહાવવી જોઈએ કોઈ મજૂરને પેટ ભરીને જમાડવો જોઈએ મજૂરને પગરખાનું દાન કરવું જોઈએ મિત્રો શનિ મહારાજ માટે ઘણા બધા ઉપાયો છે જે આપણે કરીએ તો આપણે મોટી રાહત મળે તો મિત્રો હવે જોઈએ આપણે આજની અગિયારમી રાશિ કુંભરાશ કુંભ રાશિ કુંભ માટે અઠવાડિયાની શરૂઆત તબિયત બગડવાથી થતી દેખાય છે મિત્રો તબિયતની કાળજી અવશ્ય રાખજો વાયરલની અસર તમારી પર આવે અને આ જે સિઝનલ બીમારી છે ને એ તમને ચાર પાંચ દિવસ આરામ કરવા માટે મજબૂર કરે સુસ્તી ભરાયેલી રહે બેચેનીનો અનુભવ થાય કામ કરવાનું મન ન થાય આ બધી બાબતોનો અનુભવ અઠવાડિયાની શરૂઆતમાં જ થવાનો છે આ બધી બાબતો સિવાય તમારે શારીરિક અને માનસિક જે પરિસ્થિતિ છે ને એને જાળવવાનો પ્રયત્ન કરવાનો છે તો તમને વાંધો નહીં આવે જે લોકો સામાજિક કામોમાં જોડાયેલા તે લોકોની માન પ્રતિષ્ઠા વધતી દેખાય છે આ અઠવાડિયામાં તમારી મુશ્કેલીમાં વડીલો તરફથી તમને સારો એવો સાથ મળી જાય ખાસ કરીને આ સમયમાં જે લોકો માનસિક રોગી છે ને એ લોકોના વાણી વર્તનમાં અસામાન્ય જેને કહીએ એવો બદલાવ આવતો દેખાય છે તો આવા લોકોએ ખૂબ સાચવીને ચાલવું જરૂરી છે કુંભરાશિ વડાએ એક બાબતમાં ખૂબ સાચવવાનું છે એ છે કોર્ટ કચેરીને લગતી બાબત કોર્ટ કચેરીમાં કોઈના માટે જુબાની આપો પોતાના માટે જુબાની આપો તો ખૂબ સમજીને પછી જુબાની આપજો નહીં તો તમારી જુબાની તમને મુશ્કેલીમાં મૂકી શકે છે શનિની આરાધના ચોક્કસ જરૂરી છે નહીં તો કાયદાકીય કામોમાં આપણને તકલીફ પડે તો મિત્રો હવે જોઈએ આપને બહેનો બહેનો માટે પણ આ અઠવાડિયું થોડું સંભાળીને ચાલવાનું છે વાયરલની ઇન્ફેક્શન થઈ શકે છે આરામ કરવો પડે ગાયને પ્રોબ્લેમ વધી શકે છે તો આ બધી બાબતોને થોડુંક ધ્યાનમાં રાખીને પછી આગળ ચાલશો તો મિત્રો હવે જોઈએ આપને બહેનો બહેનો માટે અઠવાડિયું સાચવીને ચાલવાનું છે સિઝનનો માર પડતો દેખાય છે વાયરલની અસરમાં આપને અઠવાડિયું આરામ કરવો પડે બે ચાર દિવસ આપને આરામ ફરજિયાત કરવો પડે ગાયનેક પ્રોબ્લેમ્સ આપનો વધી શકે છે આની પર પણ તમારે ધ્યાન આપવાનું છે તમારે પણ જો કોઈ કેસમાં જુબાની આપી આપવાની થતી હોય તો તમારે ત્યાં ધ્યાન રાખવાની તો તમારી જુબાનીમાં તમે ફસાઈ શકો એવો પણ સંજોગ બને તો બહેનોએ આ રીતે કાળજી રાખીને આ અઠવાડિયું પૂર્ણ કરવાનું તો મિત્રો હવે જોઈએ આપને વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે પણ આ અઠવાડિયું સજાગ રહેવાનું છે જો તમે તમારી સજાગતા ગુમાવી તો ચોક્કસપણે તમને તકલીફ પડે અને ત્યાંથી બચવું તમારા માટે મુશ્કેલ થાય બરાબર તો વિદ્યાર્થીઓએ અભ્યાસમાં પહેલેથી મન બનાવીને ચાલવાનું છે નહીં તો આપણે ઘણી મોટી લોસ થઈ શકે છે આપણું વરસ બગડી શકે છે તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે કુંભ રાશિ માટે બ્લુ કલર ફાયદાકારક છે અને ત્રણ નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય કુંભરાશિ વડાએ શનિ આરાધના કરવી જોઈએ શનિ ચાલીસા વાંચવા જોઈએ શનિ સ્ત્રોતનો પાઠ શનિ મંદિરમાં બેસીને કરીએ તો પણ સારું પરિણામ પ્રાપ્ત થાય લોખંડ દાન કરવું જોઈએ લોખંડના વાસણમાં તેલ ભરીને શનિ મંદિરમાં દાન કરી શકાય કાળી ગાયની સેવા કરી શકાય કાગડો કૂતરો ભેંસ માછલી આવા જાનવરોને ખાવાનું નાખી શકાય કોઈક અંધ વ્યક્તિને પાસે બેસાડીને જમાડીએ તો પણ ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ મીન રાશિ મીન રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત સારી ગયા અઠવાડિયામાં જે દોડધામ કરી જે મહેનત કરી પરિશ્રમ કર્યો એમાં થોડો ઘટાડો થાય આ ઘટાડાની સાથે આવકમાં વધારો થતો દેખાય તો અઠવાડિયું ખરેખર સારું સાબિત થાય ઘણા બધા કામોનો ઉકેલ આવતા એ કામોને આગળ વધારવા માટે મહેનત કરવી પડે તો અહીંયા ચૂક નહીં આવે એનું ધ્યાન રાખજો બરાબર આ અઠવાડિયામાં હરીફોનો સામનો ચોક્કસ રીતે કરવો પડશે ત્યાં તમારે સજાગ રહેવું જ પડશે વિદેશ સાથેના વેપારમાં ખૂબ સારો ચાન્સ મળે એમાં પણ તમને ફાયદો થાય પણ મિત્રો અઠવાડિયામાં એક સ્વભાવમાં પરિવર્તન આવતું દેખાય છે તમારા સ્વભાવમાં ક્રોધનો વધારો થાય છે જે તમારા માટે નુકસાન કરતા સાબિત થઈ શકે છે ક્રોધમાં માણસ પોતાનો કંટ્રોલ ગુમાવી બેસે છે અને ત્યારે ખોટો નિર્ણય લેવાય છે તો આ બાબતે ધ્યાન અવશ્ય રાખજો તો મિત્રો હવે જોઈએ બેનો બહેનો માટે અઠવાડિયું ખરેખર જોવા દઈએ તો ખૂબ સંભાળીને ચાલવાનું છે નાની નાની વાતોમાં ગુસ્સો આવે ખોટી વાણીનો આપણે વપરાશ કરીએ અને ખોટી વાણી વપરાય ત્યાં આપને હંમેશા નુકસાન થાય છે તો આ બાબતને ધ્યાનમાં અવશ્ય રાખજો તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું સારું છે થોડી મહેનત વધુ કરાવશે ભણવામાં પણ પરિણામ સારું લાવી શકાશે અને ચોક્કસ મન શાંત રાખીને એકાગ્ર રાખીને આગળ ચાલશો તો તકલીફ નહીં પડે બરાબર તો મિત્રો હવે જોઈએ આપને કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે બદામી કલર આપણા માટે ફાયદાકારક અને સાત નંબરનો ખૂબ સારું પરિણામ અપાવી જાય તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય મીન રાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ હરધર કેસર આવો ચાલલો કરવો જોઈએ ઘરના વડીલોની સેવા કરવી જોઈએ આપણી સાથે કામમાં કોઈ વડીલ જોડાયેલા હોય તો એની સેવા કરવી જોઈએ કોઈ બ્રાહ્મણને પીળું વસ્ત્ર દાન કરી શકાય ચણાની દાળ મંદિરમાં દાન કરી શકાય નાના નાના ઉપાય જીવનમાં મોટા બદલાવ લઈ આવે તો મિત્રો આ તો તમારા માટે અઠવાડિયાનું સંપૂર્ણ રાશિ ભવિષ્ય ઉપાય અંક અને કલર તો મિત્રો આજનો વિડીયો ગઈ મોત તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબ્સ્ક્રાઇબ કરે હું રેવદન ચોપસી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે